વંદે માતરમ બા દોસ્તો, તમે બધા કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 4માં વિષયમાં પુનરાવર્તનનો અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં મેં પ્રશ્નપત્ર સમજૂતી આપી હતી કે કઈ રીતે લખવાનું છે અને પરીક્ષામાં કઈ રીતે માળખું હશે. હવે આજના લેક્ચરમાં જે આપણું પેપરનું માળખું છે અહીંયા પ્રશ્નપત્ર મુજબ હું તમને પુનરાવર્તન કરાવવાની છું. તો પહેલો તો પ્રશ્ન 1 અને 2 છે કે તેમાં આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ પ્રશ્ન 1 અને 2નું તમારે 1 થી 4 પાઠમાંથી તમારે જાતે પ્રશ્નોના સવાલ જવાબ વાંચવાના છે. કારણ કે અત્યારે હું તમને બીજા વિભાગનું એક પુનરાવર્તન કરાવું છું. આજે આપણે ધોરણ 4માં પ્રશ્ન 5 જે છે એમાં સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો ગમે તે 4, તેનો આપણે અભ્યાસ કરીશું. તો આવી રીતે 2 શબ્દ આપેલા હોય તેમાં જે સાચો શબ્દ હોય તે રાઉન્ડ કરજો અથવા જગ્યા હોય તો બાજુમાં જવાબ લખજો. હવે તમારે બાદોસ્તો ગીત લેખન આવે તો આપણે દરેક પાઠ છે એની પાછળ અમુક પાઠોમાં તમારે ગીત લેખન આપેલું હોય છે. તમે જોઈ શકો છો આ પાઠ છે તમારો 2જો પાઠ, તેમાં કાવ્ય આપ્યું છે. તો આને ગીત લેખન અથવા કવિતા લેખન તમે કહી શકો છો. તો આ જે પાછળ પ્રવૃત્તિઓમાં પણ જે કવિતાઓ આપી છે તે પણ તેનો પણ તમારે અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, તો બાદોસ્તો અહીંયા પાઠ 1માં આપણે જોઈએ, અહીંયા પ્રશ્ન 3 આપ્યો છે કે સાચી જોડણીવાળો શબ્દ શોધી લખો. અહીંયા 2 શબ્દ છે તેમાં જે સાચો હોય તે લખવાનો રહેશે. ઓકે, તો અહીં 1 છે અહીં અને અહીં, તો આમાં જે આ પહેલો અક્ષર છે, સોરી જે આ અહીંયા પહેલો અક્ષર છે તે તમારે અહીંયા સાચો છે જોડણીવાળો, તે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું. ત્યાર પછી બીજું છે મૂછ અને મૂછ, તો આમાં આવશે આપેલો શબ્દ મૂછ, તે તમારે અહીંયા લખવાનો. સરસ અને સરસ, તો એમાં આવશે સરસ, તો તે તમારે સાચો શબ્દ છે જોડણીવાળો, તો તે અહીંયા લખવાનો. ત્યાર પછી છે દાંત અને દાંત, તો એમાં દાંત શબ્દ છે તે તમારે સાચો છે, દા ઉપર અનુસ્વાર આ જે પોઈન્ટ કર્યો છે ને આવે, તો તે તમારે લખવાનો. ઝઘડો અને ઝઘડો, તો તેમાં આવશે ઝઘડો. ખાબોચિયું ને ખાબોચિયું, તો તેમાં આવશે પેલું ખાબોચિયું. ત્યાર પછી છે ઓકે, અહીંયા જોઈ લીધું તમે. ત્યાર પછી ચોથું છે ખિસ્સું અને ખિસ્સું, તો તેમાં આપેલું આવશે અને રસ્વ ખિસ્સું, દીર્ઘખી નો આવે હસ્વખી આવશે. હથિયાર ને હથિયાર, તો તેમાં બીજું આવશે શબ્દ હથિયાર, અહીંયા બાજુમાં જવાબ લખી દેવાનું. મોઢું ને માઠું, તો તેમાં આવશે મોઢું. અક્ષય ને અજ્ઞય, તો તેમાં આવશે અક્ષય. ઓકે, તો આવી રીતે 2 શબ્દમાંથી જે સાચો શબ્દ હોય તેની ઉપર કાં રાઉન્ડ કરજો અથવા બાજુમાં જગ્યા આપેલી હોય પરીક્ષામાં તો ત્યાં જગ્યામાં લખજો. ઓકે, ત્યાર પછી જોઈએ બા દોસ્તો ઝાડ અને ઝાટ, તો તેમાં આવે ઝાડ. ઓકે, તો ઝાડ એ સાચો શબ્દ છે, તો તમારે અહીંયા ઝાડ લખી દેવાનું અથવા અહીંયા બોર્ડ રાઉન્ડ કરી દેવાનું જે જોડણી સાચી હોય તે. હોશિયાર ને હોશિયાર, તો તેમાં બીજું આવશે રંગીન ને રંગીન, પેલું આવશે રંગીન. અભિલાષા અને અભિલાષા, તો તેમાં બીજું આવશે અભિલાષા, બને હસ્વભી આવશે, દીર્ઘ ભી ના આવે, બને હસ્વભી અભિલાષા. પાંખ અને પાંખ, તો આમાં આવશે પાની ઉપર આ પોઈન્ટ એટલે અનુસ્વાર આવશે, પાંખ એ સાચો શબ્દ છે. નાળિયેર ને નાળિયેર, તો આમાં ઈળી છે એ હસ્વ ઈળી આવશે, અહીંયા દીર્ઘ ઈળી છે, તો અહીંયા અળાને હસ્વ ઈળી આવશે એટલે આ શબ્દ સાચો આવશે. પીછા અને પીચા, તો આ બીજો શબ્દ સાચો આવશે પીચા. ચકિત અને ચકિત, તો તેમાં આ બીજો શબ્દ સાચો આવશે કને હસ્વકી આવશે. પાંદડું ને પાંદડું, તો એમાં પાંદ પાડદું એવી રીતે આપ્યું છે, તો આમાં પાંદડું પહેલો શબ્દ સાચો આવશે. ઊંચું ને ઊંચું, તો આમાં આ બીજો શબ્દ સાચો આવશે. ઓકે, હવે આગળ જોઈએ પાસે ને પાસે, તો આમાં આવશે પાસે. ઓકે, ઓફિસ ને ઓફિસ, તો આમાં ઓફિસ સસલાનો સ આવે, શરણાઈનો સ ના આવે. ઓકે, એટલે ઓફિસ આવી રીતે જવાબ લખવાનો.
આવે છે સાવરણી ને સાવરણી, તો તેમાં સસલાનો શું આવે? સાવરણી. શરણાઈનો શું આવે? નહીં, એટલે સસલાનો સસાવરણી. ત્યાર પછી છે શ્રેષણ અને શ્રેષણ, તો તેમાં શરણાઈનો શું આવશે? સસલાનો શું આવશે? નહીં, એટલે શ્રેષણ. પૈસા અને પૈસા, તો એમાં સસલાનો શું આવે? પૈસા. તો આવી રીતે લખવાનું. શાબાશ ને શાબાશ ને શાબાશ, તો તેમાં પહેલું આવશે શાબાશ. ઓકે બેન, બંને જગ્યાએ શરણાઈનો શ. ઓકે શાબાશ. આગળ જોઈએ બા દોસ્તો, આગળ આપ્યું છે હોશિયાર ને હોશિયાર, તો તેમાં પહેલું બીજું આવશે હોશિયાર. શિકાર ને શિકાર, તો શરણાઈનો શું આવે? સસલાનો શ ના આવે? શિકાર. અહીંયા લખી દેવાનું શિકાર. આગળ ખુશ ખુશાલ ને ખુશ ખુશાલ, અહીંયા વચ્ચે સસલાનો શ ના આવે? શરણાઈનો શું આવે? એટલે ખુશ ખુશાલ. ઓકે, શરણાઈનો શ બંને જગ્યાએ આવશે. તો જે સાચો શબ્દ છે ત્યાં ગોળ રાઉન્ડ કરજો, અથવા જગ્યા આપી હોય તો બાજુમાં જવા ક્યાં લખજો. મોટા ભાઈ ને મોડા ભાઈ, મોટા ભાઈ આવે કે મોટા ભાઈ આવે? તો આ પહેલું આવશે સાચું. આજ્ઞા ને આક્ષા, તો તેમાં આવશે આજ્ઞા. દિવસ અને દિવસ, તો તેમાં આ બીજું આવશે દિવસ. ધને અશ્વધી આવે, દીર્ઘધી ના આવે, એટલે ધને રસ્વાય દિવસ. હવે બાળ દોસ્તો, આપણે પ્રશ્ન પાંચ બ અને ક જોઈએ. બમાં શું કીધું છે કે તમારે આવી રીતે વાક્ય આપેલા છે, એમાં જે બે શબ્દ હોય ને અહીંયા ઓબ્લિક કરેલો છે લીટો આડો, એમાંથી જે સાચો શબ્દ હોય એની નીચે અંડરલાઇન કરવાનું છે, અને જે ખોટો હોય એ ચકી નાખવાનો છે. ત્યાર પછી એક કમા છે ને, ચિત્ર જુઓ અને પ્રશ્નોને ઉત્તર લખો. અહીંયા એક ચિત્ર આપેલું છે, એની નીચે પ્રશ્ન છે. ધ્યાન રાખજો, કોઈ પણ ચિત્ર હોઈ શકે. મેં તમને ચિત્ર વર્ણન કરાવ્યું છે ને નિબંધની નોટમાં લખાવવા માટે, એમાંથી પણ હોઈ શકે, અથવા આપણી સ્વાધ્યાય પોથીમાં જ્યાં પણ ચિત્રવાળા એવા છે પ્રશ્ન, ભલે એની નીચે સવાલ ના આપ્યો હોય, પણ ચિત્રવાળું જે પણ વર્ણન કરવાનું આવ્યું હોય તેમાંથી કોઈ પણ ચિત્ર હોઈ શકે છે. હવે આ ચિત્ર ના આવડતું હોય, એના નીચેના જે પ્રશ્ન ના આવડતો હોય, તો બાળ દોસ્તો એના અથવા અમે નિબંધ લેખન પૂછીશ. તો તમને એક નિબંધ આપ્યો છે, નિબંધ જો ચિત્ર વર્ણન ઉપરથી પ્રશ્ન ના આવડે તો તે નિબંધ લખવાના રહેશે. તો ચાલો આપણે એનું સોલ્યુશન કરીએ. અહીંયા બાળ દોસ્તો, તમારો જે પહેલો પાર્ટ છે તેમાં એક ચિત્ર લગ્ન પ્રસંગનું આપ્યું છે, તો તેમાં પ્રશ્ન પણ પૂછેલા છે અહીંયા કે આ ચિત્ર કયા પ્રસંગ કે કાર્યક્રમનું લાગે છે, કેવી રીતે ખબર પડે કયા કાર્યક્રમ કે પ્રસંગનું? તો તમારે ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો તમે જણાવવાનું કે આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે, ચિત્રમાં વડીલો વધારે દેખાય છે. બીજો પ્રશ્ન આમ હોય, ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? ચિત્રમાં એક બાળક છે, તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે. ત્રીજું, કોણ કોણ ખાતું નથી કેમ? તો ભોજન પીરસનાર અને ભોજન પીરસતા હોવાથી ખાતા નથી. આગળ ચોથો પ્રશ્ન, ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ હશે? ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. પાંચમું, કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ હશે? બે ત્રણ વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે, તેઓ જોડીમાં નથી. જોડીમાં એટલે કપલમાં, કેમ ટૂંકમાં તેઓ જોડીમાં નથી, તેથી દુઃખી નારાજ કે ઉદાસ હશે. તો આ રીતે ચિત્ર ઉપરથી જોઈને તમારે પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે. ત્યાર પછી બાળ દોસ્તો, તમારે પાઠ એકની જ પ્રવૃત્તિઓમાં એક વધુ વૃક્ષો વાવો તેનું ચિત્ર આપેલું છે, તેના ઉપરથી પણ પ્રશ્નો પૂછી શકે. પેલું કીધું છે ચિત્ર શાનું છે, તો તમારે લખવાનું ચિત્ર બાજુમાં જે આ જગ્યા મૂકી હોય ત્યાં ચિત્ર વૃક્ષારોપણનું છે. બીજું, છોડ કોણ રોપે છે? છોડ એક છોકરી રોપે છે. છોકરો શું કરે છે? ત્રીજો પ્રશ્ન, છોકરો શું કરે છે? છોકરો છોડને પાણી પાય છે અને છોકરી છોડ રોપે છે. ચોથું, તમને કેટલા વૃક્ષો દેખાય છે? અમને 6 વૃક્ષો દેખાય છે. 1, 2, 3, 4, 5, 6. ઓકે. પાંચમું, ચિત્રમાં કયું સૂત્ર છે? તો ચિત્રમાં વધુ વૃક્ષો વાવો એવું સૂત્ર છે. ચિત્રમાં વધુ વૃક્ષો વાવો આ સૂત્ર છે. ત્યાર પછી બાળ દોસ્તો, પાઠ 2 છે તેને તે ઉગશે, તેમાં પણ 2 ચિત્રો આપેલા છે, તેનો પણ તમે બરાબર અભ્યાસ કરજો. ત્યાર પછી બાળ દોસ્તો, પાઠ 2 માં છે કે મારું નામ શ્રેય છે, શ્રેય 4th ધોરણમાં ભણું છું.
અહીંયા શ્રેયને બદલે શું લખવાથી વાક્ય સાચું બને? તો હું. ત્યાર પછી હર્ષિલ હોશિયાર છે તેને ઓબ્લિક તે શિક્ષક બનવું છે. આમાં જે ખોટો વિકલ્પ છે એને ચેકી નાખવાનો છે અને નવેસરથી વાક્ય લખવાનું છે. દાખલા તરીકે આ તે છે એ ખોટું છે, અને આપણે પરીક્ષામાં તેમ જ પૂછ્યું છે. ડાયરેક્ટ જે સાચું હોય એની જનરલ લાઈન પર જો ખોટું હોય તે ચેકી નાખજો. તે ખોટું આવશે અને તેને સાચું છે એટલે એની જનરલ લાઈન આવશે, અને તેને તેને તે શબ્દ આપ્યો છે અક્ષર તેને ચેકવાનું રહેશે. ત્યાર પછી બાળ દોસ્તો, તમારે પાઠ 2માં 34 નંબરના પેજ ઉપર વાલાસ્વાતી પોથીમાં 2 ચિત્રો આપેલા છે, ચિત્રોનો પણ બરાબર અભ્યાસ કરજો. તેના ઉપરથી તમારે પ્રશ્ન આપેલા છે કે બંને ચિત્રોમાં સરખું શું છે? તો આકાશમાં પતંગ ઉડે છે એ સરખું છે, ફળોની લારી છે, ઝાડ છે, ઘર છે, આ બધું સરખું છે બંને ચિત્રોમાં. હવે બંને ચિત્રોમાં જુદું શું છે? તો પહેલાં ચિત્રમાં ધાબાવાળું મકાન છે, જ્યારે બીજું ચિત્ર તફાવત પાડી દેવાના છે નળિયાવાળા મકાનો છે. પહેલાં ચિત્રમાં છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે, બીજા ચિત્રમાં છોકરા જમીન પરથી પતંગ ચગાવે છે. પહેલાં ચિત્રમાં ઝાડ પર કેસરી ફૂલ છે, બીજા ચિત્રમાં ઝાડ પર લાલ ફૂલ છે. પહેલાં ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ચગે છે, જ્યારે બીજા ચિત્રમાં આકાશમાં થોડા પતંગ ચગે છે. પહેલાં ચિત્રમાં આ 4 છોકરા છે, જ્યારે બીજા ચિત્ર જે બીજું ચિત્ર છે તેમાં 3 છોકરા છે. તો આ રીતે ચિત્ર ઉપરથી અભ્યાસ કરજો. ત્યાર પછી સ્વાધ્યાય પોથીમાં 52 નંબરના પેજ ઉપર આજે સરસ મજાનું ગીત આપ્યું છે, ચાલો રમીએ હોળી હોળી, એ ગીત લેખન અથવા કાવ્ય લેખન છે, તો તેનું પણ તમારે વાંચન કરવાનું રહેશે. ત્યાર પછી બાળ દોસ્તો, પાઠ 4માં સિંહ ગુગવે બકરો ભાગે એ પાઠમાં ગાલાસ્વાધ્યાય પોથીમાં 67 નંબરના પેજ ઉપર પ્રશ્ન 23 આપ્યો છે, ખોટો વિકલ્પ ચેકો અને સાચા વિકલ્પની છે લીટી કરો. નવીન તોફાની છે પણ તેથી હોશિયાર છે, નવીન તોફાની છે પણ એ સાચો છે એટલે એની તે અંડરલાઈન કરી, તેથી શબ્દ ખોટો છે એટલે ચકી નાખવાનો. બસ આવી જ રીતે પરીક્ષામાં કરજો. પહેલું છે, રિયાને રમવું છે પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી, તેથી શબ્દ ખોટો છે એટલે એને ચકી નાખજો. બીજું, તમારી વાત સાચી છે પરંતુ મારાથી કશી મદદ થઈ શકે એમ નથી, તો આમાં પરંતુ શબ્દ સાચો છે એટલે એને નીચે લાઈન કરવાની અને તેથી શબ્દ ચકી નાખજો. આગળ ત્રીજો પ્રશ્ન, જંગલમાં ઘણા ઝાડ છે તેથી તે લીલોછમ છે, તેથી શબ્દ સાચો છે એટલે એની નીચે લાઈન કરજો પણ શબ્દ ચકી નાખજો. ચોથું, આજે રવિવાર છે તેથી રજા નથી, તો આપણે એમ બોલે કે આજે રવિવાર છે પણ રજા નથી તો એ બરાબર ના લાગે એટલે પણ શબ્દ ખોટો છે એટલે ચકી નાખજો, તેથી શબ્દ સાચો છે એટલે એની નીચે લાઈન કરવાની. પાંચમું, ચાલવાની મજા આવે છે તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે, તેથી શબ્દ સાચો છે એટલે એની નીચે લાઈન કરજો પરંતુ શબ્દ ખોટો છે એટલે ચકી નાખજો. તો આ રીતે જે સાચો વિકલ્પ હોય એની નીચે અંડરલાઈન કરવાની છે, લાઈન કરવાની છે, ખોટો વિકલ્પ હોય એ ચકી નાખવાનો રહેશે. ઓકે, તો બાળ દોસ્તો, આપણે આજે પ્રશ્ન 5 જે પ્રશ્નપત્રમાં છે ન ગ ક અને કમાં ચિત્ર ઉપરથી અને નિબંધ લેખન તો તમને મેં સમજાવ્યા છે જ્યારે હું લખાવ્યું હતું ત્યારે, એટલે પ્રશ્ન 5 અબકનું બધું જ પૂરું થાય છે. અને બાળ દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, તમે જે પેપર છે એમાં દરેક પેપરમાં વ્યવસ્થિત નામ લખજો અને રોલ નંબર પણ ખાસ લખવો. દાખલા તરીકે તમારું પેપર હોય તો તમારે એ નામ રોલ નંબર એ તો લખવાનું આવશે જ તે. અહીંયા તમારું જે પેપરની આગળનું પહેલું પેજ હોય ત્યાં પણ 4 એમાં હોય તો 4 એમાં અથવા બીમાં હોય તો બી, સી, ડી જે પણ વર્ગમાં હોય તે, અને તમારો જે પણ રોલ નંબર હોય તે રોલ નંબર પણ ખૂણા ઉપર લખજો. માહિતી તો પૂરજો તે જે આગળ આપેલી હોય, પણ તમારો જે 4 અબકડમાં જે પણ રોલ નંબર હોય 1, 2, 3 જે પણ હોય તે તમારો રોલ નંબર પણ સાચો જે હોય તે લખવાનું રહેશે. અને તમારે સ્વાધ્યાય પોથીમાંથી પણ વાંચન કરવાનું છે અને ચોપડીમાંથી પણ વાંચન કરવાનું છે, એટલે આપણે પછી પ્રશ્ન ન થાય ટીચર તમે તો સ્વાધ્યાય પોથીમાંથી નથી પૂછેલું, એટલે આપણે બંને જ વસ્તુઓનો સાહિત્યનો અભ્યાસ કરવાનો રહેશે. તો વ્યવસ્થિત રીતે મહેનત કરવા લાગજો અને
રિવિઝન પણ અત્યારથી શરૂ કરી દેજો. દરેક બાળકોને વંદે માતરમ.